નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના ગણિતમાં ચેપ્ટર બીજું બહુપદી નો પાર્ટ 3 મૂકીએ છીએ, કે જેમાં અગત્યના એક્ઝામ્પલ કે જે અવયવ પાડો, વિસ્તરણ કરો, કિંમત શોધોના દાખલા મૂકેલા છે, કે જેના ઉપરથી આપણે સરળતાથી બીજા અન્ય દાખલાઓ ગણી શકીએ. તો પહેલાં જોઈએ કે ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખવા કઈ રીતના છે. ઘન એટલે 3 ઘાત, બીજું કઈ નહીં. આપણે દ્વિપદી એવી છે 3a + 4b નું ઘન. તો સૌ પ્રથમ શું કરવાનું કે 3a નું કૌંસ ઉપર ઘન આપી દીધો અલગથી પ્લસની નિશાની, અને 4b નો કૌંસ ઉપર ઘન આપી દીધો વત્તા. હવે 3 ગુણકમાં આપણે લેવામાં આવશે ઘન છે ને, એટલે વત્તા 3, પછી પેલો એટલે 3a, બીજો એટલે 4b, પછી કૌંસમાં ભેગા પેલો વત્તા બીજો એટલે 3a + 4b. હવે શું કરશું, 3નો ઘન કરશું. 3 × 3 9, 9 × 3 27, અને એનો ઘન. એ જ રીતના પ્લસની નિશાની, 4નો ઘન, ચોખ્ખું ચોખ્ખું 16, 16 × 4 64, 64, અને બીનો ઘન વત્તાની નિશાની 3 × 3 9, 9 × 4 36, 36 × 3 થાય 108. આગળનું આટલા લીધા આપણે ગુણાકારમાં. પછી એ કેટલી વાર આવ્યા, 2 વાર, તો એનો વર્ગ. બી કેટલી વાર આવ્યા, 1 વાર, તો બી મૂકી દીધા વત્તાની નિશાની, કારણ કે બધે વત્તા છે. પછી શું કરવું, 3 × 3 9, 9 × 4 36, 36 × 4 144 થાય. બરાબર, તમે રફ કામ કરી લેજો. પછી એક વાર આવ્યો, બી 1 અને 2 વાર, એટલે બીનો વર્ગ, 144 એ બીનો વર્ગ. તો આ રીતના આપણે ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ છીએ. એ જ રીતના આપણે એક માઇનસ વાળો દાખલો લીધો છે, 5p - 3q આખા કૌંસ ઉપર 3 ઘાત. તો પહેલાં 5p નો ઘન કરી નાખો માઇનસની નિશાની, 3q નો ઘન, પછી માઇનસની નિશાની એટલે માઇનસની નિશાની આવશે, પછી 3 × પેલો બીજો, પેલો બીજો લખાઈ ગયા. હવે આખા ઉપવાદ આપણે છે એ ગુણ અહીંયા ગુણાકારમાં લખી નાખવાનો. ત્યારબાદ ઘન કરવાનું, 5નો ઘન, 5 × 5 = 25, 25 × 5 = 125, પીનો ઘન માઇનસના માઇનસ, 3નો ઘન, 3 × 3 9, 9 × 3 27, 27, પછી ક્યુનો ઘન માઇનસની નિશાની. હવે 3, પછી 5p, 3q અને 5p, આ 4નો ગુણાકાર કરવામાં આવશે, એટલે 5 × 5 = 25, 25 × 3 = 75, 75 × 3 = 225. પી કેટલી વાર આવ્યા, 2 વાર, એટલે પીનો વર્ગ. ક્યુ કેટલી વાર આવ્યા, 1 વાર, એટલે ક્યુ એમનો 1 વખત. હવે ઓછે ઓછે કેવા થઈ જાય, અહીંયા ઓછે ઓછે વત્તા. હવે 3, 5p, 3q અને -3q એટલે અહીંયા પ્લસ થઈ ગયા, એનો ગુણાકાર કરવામાં આવશે, એટલે 5 × 3 = 15, 15 × 3 = 45, 45 × 3 = 135. પી કેટલી વાર છે આમાં, તો 1 વખત, તો પી મૂકી દીધા. ક્યુ કેટલી વખત છે, 2 વખત, એટલે ક્યુનો વર્ગ. તો આ રીતના આપણે સરળતાથી ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખતા શીખી જઈ. હવે એ જ રીતના આપણે ઘનમાં કિંમત શોધતા શીખીએ કે 105 છે, તો 105નો ઘન, તો 100 વત્તા 5 થાય, તો પહેલાં 100નો ઘન કીધો વત્તા 5નો ઘન આપ્યો વત્તા 3, ગુણકમાં કોને ઘન લેવાના, 100ને અને 5ને, અને 100 વત્તા 5 એકર લખી નાખવાના. જ્યાં આગળ આપણે એમના વિસ્તૃત માહિતી આપી ઘનની, એ જ રીતના આની કિંમત શોધવાની છે. હવે અહીંયા તમને એમ થાય કે આ મીંડા કેવી રીતે ગણવા, તો અહીંયા 2 મીંડા છે ને, 2 ને 3 કેટલા થાય, 6 થાય, 2 3, 2 ને 3 વખત ગુણીએ એટલે 6 થાય, તો કેટલા મીંડા, 1 2 3 4 5 6 થઈ ગયા. 5નો ઘન તો આપણે ખબર છે 125. હવે આનો ગુણાકાર કરવાનો, 3 × 100 એટલે 5 × 100 એટલે 500, અને 3 તો એમના છે, 500 ×
105 પર નાખવાની, 100 વત્તા 5 એટલે 105. હવે શું કરશું કે 5 3 15 એટલે 1500 × 105 કરશું. 1500 એટલે 15 × 105 કરીએ એટલે 1575 આવી જાય. અને પાછા લગાડ્યા 2 મીંડા, બધાનો સરવાળો કરશું એટલે આપણે મળશે 11,57,625. આ તો છે સરવાળાવાળો દાખલો. આપણે એક કિંમત સૂત્રનો માઇનસ વાળો દાખલો પણ જોઈ લે જેથી બધી આપણે રીત આવડી જાય. 999નો ઘન છે તો 999 ક્યારે શક્ય છે કે 1000માંથી 1 બાદ કરીએ ત્યારે. હવે 1000નો ઘન માઇનસ 1નો ઘન, માઇનસની નિશાની 3, 1000 × 1 અને 1000 - 1 એ આપણે હવે ખ્યાલ પડી ગયો હશે. હવે અહીંયા તમે 1000 એટલે 3 મીંડા થયા, 3 મીંડાને 3 વખત ગુણો, 3 3 9, 3 3 9 તો 9 મીંડા થવા જોયા. 9 મીંડા થઈ ગયા. માઇનસ 1નો ઘન 1, 3 × 1000 એટલે માઇનસ 3000 લખી નાખ્યા. 1000 ગુણો એટલે 3000 × 3000 થવાનું છે એટલે માઇનસ 3000. હવે ગુણકમાં આ શું આવશે, 1000માંથી 1 બાદ કરીએ ગુણાકારમાં આવશે 999. હવે 999ને 3 વડે ગુણી નાખો એટલે 2997 આવી જશે. આ પાછળના 3 મીંડા અહીંયા મૂકી દેવાના પાછળની સાઈડ. હવે આપણે આમ પહેલાં આમાંથી આ બાદ કરી નાખીએ, એમાંથી પછી વધે એટલે માઇનસ 1 હજી એમ જ બાદ કરી એટલે આપણે જવાબ આવશે જે અહીં કિંમત શોધેલી છે, 1,10,100,000, 10,000,00,000, 10,00,000,00,000, 10 કરોડ, 99 કરોડ, 70,02,999 એ આપણે જવાબ મળે છે. હવે આપણે જોઈશું અવયવ પાડવાનો દાખલો. 8x³ + y² + 27z³ -18xyz, તો 8નું ઘનમૂળ કેટલું થશે, તો 2, એક્સ અને કાઉસ ઉપર ઘન મૂકો, વત્તા વાયનો કાઉસ ઉપર ઘન, વત્તા 27નું ઘનમૂળ તો 3 3 9 3 27 એટલે 3, ઝેડનો કાઉસ ઉપર ઘન. પહેલાં તેનું ઘનમૂળ કરતાં આપણે આવડું જાય, એ આવડી જાય પછી આપણે દાખલો આગળ વધે. માઇનસ 3 × 3 × પહેલો બીજો ને ત્રીજો આપી દીધા. માઇનસ 3 × શું થયા, પહેલો બીજો ને ત્રીજો લખને કહે 2x પછી કૌંસમાં વાય કૌંસમાં 3z, આપણું બીજું પદ કમ્પ્લીટ. ત્યાર પછી શું કરશું કે આ 2x + 3y + 3z અહીંયા સામાન્ય આપણે કરી લીધા. હવે તમને એમ થતું હશે કે એમાં પ્લસ ને માઇનસ કઈ રીતે રાખવાના, તો પેલા 2x આમાંથી એટલા કાઢ નહીં બાદ કરીને કા એટલે શું વધશે, આમાંથી 2x² + y² + 3z² એ વધ્યા, આમાંથી એક આપણે કાઢી લીધા એટલે. તો માઇનસ પછી પહેલો બીજો, પહેલો બીજો એટલે કોણ, 2x ને y, માઇનસ બીજો ત્રીજો એટલે y × 3z, માઇનસ ત્રીજો પેલો એટલે 2x અને 3z, એ આગળ પાછળ લખી શકીએ ગુણાકારમાં છે એટલે આપણે ત્રીજું આ સ્ટેપ કમ્પ્લીટ. હવે જોઈએ આપણે 2x + y + 3z એમના એમ હવે ના વર્ક કરી નાખીએ આપણે, તો 2નો વર્ગ કેટલો 4 અને x નો એટલે 4x² થઈ ગયા, વત્તાની નિશાની y² એમનો એમ, વત્તા 3નો વર્ગ 9 તો z નો વર્ગ z² એટલે 9z² થઈ ગયા, માઇનસ 2xy, માઇનસ 2xy થઈ ગયા, માઇનસ 3yz, માઇનસ 3yz થઈ ગયા, માઇનસ 3xz એ લખી શકે, zx એ લખી શકે, એમાં કંઈ ભૂલ ખોટું છે નહીં, પણ 2 3 6 થશે અહીંયા, 2 3 6 xz. આ રીતના આપણે અવયવ દાખલો સરળતાથી યાદ રાખી શકીએ. હવે આપણે અવયવ વાળોમાં 2 પ્લસ વાળો લીધા છે, એ બધા આપણે આગળ જોઈએ ઘન વાળો હતો. હવે x² + 4 અને x + 10, તો પેલા આપણે આવશે x² + 4 + 10 અને સામાન્ય શું છે એ પાછળ લખવાનું, એક્સ, આ બંનેમાં સામાન્ય એક્સ છે એ પાછળ લખો, વત્તા 4×10
એટલે એક્સનો વર્ગ એક્સ વર્ગ વત્તા દસ વત્તા ચાર એટલે ચૌદ, એક્સ વત્તાની નિશાની દસ, આ ગુણાકારમાંથી દસ ચાર ચાલીસ. હવે એકવાર આપણે એવું લીધો અવયવ કે એકમાં વત્તા એકમાં ઓછા આવે, એટલે આપણે બધાય ખ્યાલ પડતા જાય, એક વત્તા વત્તાવાળો કર્યો, હવે વત્તા ઓછાવાળો કરીએ, તો ત્રણ એક્સનો વર્ગ વત્તા ચાર ઓછા પાંચ, બેમાં સામાન્ય કોણ છે ત્રણ એક્સ, તો એ પાછળ લખીને આપણે ગુણાકારમાં વત્તા ચાર ગુણ્યા ઓછા પાંચ. હવે ત્રણનો વર્ગ નવ એક્સ વર્ગ, એટલે નવ એક્સ વર્ગ થઈ ગયા, વત્તા નિશાની ઓછા પાંચમાંથી ચાર બાદ કરી લે ઓછા એક વધશે, ત્રણ એક્સના ત્રણ એક્સ વત્તા ચાર પાંચ વીસ, પણ બંનેમાંથી એક માઇનસ હોય એટલે માઇનસ વીસ આવશે. હવે નવ એક્સ વર્ગ ઓછા એક ગુણ્યા ત્રણ એક્સ કરીએ એટલે ઓછા ત્રણ એક્સ થશે, ઓછે વત્તે ઓછા ત્રણ એક્સ અને ઓછે વત્તે ઓછા વીસ, એટલે જવાબ આપણે મળશે નવ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા વીસ. ત્રીજો દાખલો જોઈએ, એમાં પ્લસ માઇનસ લીધા છે. એક કૌંસમાં છે વાય વર્ગ વત્તા ત્રણના છેદમાં બે, અને બીજો છે વાય વર્ગ ઓછા ત્રણના છેદમાં બે, એક વત્તા અને એક ઓછા, એટલે આમાં આપણે તફાવતનો નિયમ લખશું. સેમ ટુ સેમ છે એટલે તફાવત પાડીને આપણે અવયવ કાઢવાના રહેશે, એટલે ત્રણ વાયનો ત્રણ સોરી વાય વર્ગનો કૌંસ ઉપર વર્ગ માઇનસ ત્રણના છેદમાં બેનો કૌંસ ઉપર વર્ગ, વર્ગનો વર્ગ એટલે બે બે ચાર, વર્ગનો વર્ગ એટલે ગુણાકાર થાય બે બે ચાર, વાયની ચાર ઘાત માઇનસ, આ સૌ સોને આપી દીધા આપણે આઠમા દોખણ ધોરણમાં આવતા જ, સૌ સોને આપણે એટલે ત્રણને વર્ગ આપ્યો અને બેને વર્ગ આપ્યો, રેડી, એટલે વાયની ચાર ઘાત માઇનસ ત્રણનો વર્ગ થશે નવ છેદમાં બેનો વર્ગ થશે ચાર, એટલે આપણે આન્સર મળી ગયો વાયની ચાર ઘાત માઇનસ નવના છેદમાં ચાર. હવે કિંમત શોધનો દાખલો છે, એમાં પેલી રકમ એ રીતના છે એકસો ત્રણ ગુણ્યા એકસો સાત, તો એકસો ત્રણ એટલે સો વત્તા ત્રણ લખી શકીએ આપણે, એકસો સાત એટલે એકસો વત્તા સાત લખી શકીએ, કારણ કે પદ સેમ ટુ સેમ રહેવું જોઈએ, એટલે સોનો વર્ગ વત્તા ત્રણ વત્તા સાત, બેમાં સમાન હોય પાછળ આપણે લખીને ગુણાકારમાં સો વત્તા ત્રણ ગુણ્યા સાત, જે હમણાં આગળ આપણે કિંમત શોધો આવા અવયવના દાખલા ગોતા એ રીતના જ સ્ટેપ આપણે મૂકવાના છે કિંમત શોધવામાં પણ. હવે સો છે, સોનો વર્ગ કીધો છે તો સોને બે વખત ગુણીએ, સો ગુણ્યા સો કરી એટલે આપણે દસ હજાર થઈ ગયા, વત્તાની નિશાની ત્રણ વત્તા સાત એટલે દસ ગુણાકમાં સો વત્તા સાત તેરી એકવીસ, દસ હજાર વત્તા દસ ગુણ્યા હજાર એટલે દસ ગુણ્યા સો એટલે હજાર થઈ ગયા, કારણ કે ત્રણ મીંડા એક બે ને ત્રણ મીંડા મૂકી દીધા એટલે હજાર વત્તા એકવીસ, એટલે ત્રણેયનો સરવાળો કરતા આપણે મળશે અગિયાર હજાર એકવીસ. હવે આપણે માઇનસ વાળો દાખલો લઈએ, હવે એકસો ચાર ગુણ્યા છન્નું છે એટલે સો વત્તા ચાર કહેવાય, એટલે એકસો ચાર સો ઓછા ચાર એટલે છન્નું, હવે તફાવત છે સેમ ટુ સેમ પદ પણ પ્લસ માઇનસ છે એટલે તફાવતનો નિયમ લગાડીએ, સોનો વર્ગ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ લખો ને, તફાવત મળશે માઇનસ હોવો જરૂરી છે, ચારનો કૌંસ ઉપર વર્ગ, હવે બે મીંડા છે એટલે ચાર મીંડા થશે વર્ગ કરીએ એટલે, એટલે દસ હજાર માઇનસ ચારનો વર્ગ સોળ, દસ હજારમાંથી સોળ બાદ કરીએ એટલે નવ હજાર નવસો ને ચોર્યાસી. આગળ અવયવ પાડવાનો દાખલો જોઈએ કે નવ એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા વાય વર્ગ, એટલે નવનું વર્ગમૂળ કેટલું થશે ત્રણ, કૌંસ એ ત્રણ ને એક્સ કૌંસ ઉપર વર્ગ વત્તા, પછી શું કરે અંતિમ પદનું કરે વાયનો કૌંસ ઉપર વર્ગ, શું કામ અંતિમ પદ કરે હું કહું પ્લસ, હવે આ રીતના હોય એટલે બે ગુણ્યા પેલો બીજો, બે ગુણ્યા પેલો બીજો, પેલો એટલે ત્રણ એક્સ બીજો એટલે વાય, બે ગુણ્યા ત્રણ એક્સ, ત્રણ એક્સ ગુણ્યા વાય એટલે જો છ એક્સ વાય થઈ ગયા, ત્રણ બે છ એક્સ વાય, એટલે શું થશે ત્રણ એક્સ મધ્યમ પદની નિશાની અંતિમ પદ વાયનો કૌંસ ઉપર વર્ગ. હવે આ રીતના તમને ત્રણ એક્સ વત્તા વાય, ત્રણ એક્સ વત્તા વાય બે વાર લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે, અહીં આન્સર આપણે ત્રણ એક્સ વત્તા વાય વર્ગ મળી જાય છે. એ જ રીતના એક માઇનસ વાળો દાખલો જોઈએ, એક્સનો કૌંસ ઉપર વર્ગ છે માઇનસ વાય વર્ગ છેદમાં સો છે, એટલે એક્સનો કૌંસ ઉપર વર્ગ થયો
સોરી અહીંયા એક્સ વર્ગ હતો, અહીંયા એક્સનો કૌંસ ઉપર વર્ગ થયો માઇનસ કૌંસમાં આ વાય વર્ગ છે એટલે વાય, અને દસનું વર્ગમૂળ એટલે સોનું વર્ગમૂળ થાય દસ, એટલે શું થશે વાયના છેદમાં દસનો કૌંસ ઉપર વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા, એક્સ ઓછા વાયના છેદમાં દસ અને એક્સ વત્તા વાયના છેદમાં દસ, આ રીતના આવ્યો પડે. હવે વિસ્તરણ કરો તો માઇનસ બે એક્સ વત્તા ત્રણ વાય વત્તા બે ઝેડનો કૌંસ ઉપર વર્ગ, આનું વિસ્તરણ કરવાનું છે. તો સૌ પ્રથમ માઇનસ બે એક્સ વત્તા ત્રણ વાય વત્તા ટુ ઝેડનો આખા કૌંસ ઉપર વર્ગ લેવાનો, પછી વર્ગ કાઢ નહીં ખબર. હવે આમાં એક સમસ્યા એવી થઈ કે સાહેબ આમાં પ્લસ ને માઇનસમાં કઈ રીતે થાય, તો કાંઈ વાંધો નહીં, આ જે તમે જે રીતના લખ્યા છે પદ એ રીતના સેપરેટ અલગ અલગ કરી પછી પ્લસ બે ગુણ્યા પેલો બીજો વત્તા બે ગુણ્યા બીજો ત્રીજો વત્તા બે ગુણ્યા ત્રીજો ને પેલો, એ રીતના લખી નાખ્યા તમે સ્ટેપ. આ પેલો બીજો ને ત્રીજો છે તો એમાં બે ગુણ્યા પેલો બીજો વત્તા બે ગુણ્યા બીજો ત્રીજો લખી નાખ્યા વત્તા બે ગુણ્યા ત્રીજો પેલો. હવે એનું શું કરવાનું, હવે વર્ગમૂળ કરી નાખવાનું, આવે એનું વિસ્તરણ કરી નાખવાનું. માઇનસ છે બે વખત ગુણવામાં આવે માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય, બે એટલે ચાર એક્સનો વર્ગ થઈ જશે વત્તા ત્રણ એટલે ત્રણ વાય છે એટલે નવ વાય વર્ગ થઈ જશે વત્તા બે ઝેડ છે એટલે ચાર ઝેડનો વર્ગ થઈ જશે, પછી માઇનસ પ્લસ હોય એટલે માઇનસ થઈ જશે, ત્રણ બે છ, છ બે બાર, બાર એક્સ વાય માઇનસ બાર એક્સ વાય, અહીંયા બધાએ પ્લસ છે તે પ્લસ આવશે અહીં જો છે, બે ત્રણ છ, છ બે બાર, બાર વાય ઝેડ આવી ગયા. હવે માઇનસ ને પ્લસ એટલે માઇનસ આવશે, બે બે ચાર, ચાર બે આઠ, આઠ ઝેડ એક્સ કયો કે એક્સ ઝેડ કયો એમાં કંઈ ફોર, ગુણાકારમાં આગળ પાછળ ચાલે છે આપણે ક્રમમાં, એટલે આ આપણે વિસ્તરણ મળી જાય છે. માઇનસ ટુ એક્સ વત્તા ત્રણ વાય વત્તા બે ઝેડ ટુ ઝેડનું વર્ગનું વિસ્તરણ આપણે મળી ગયું. હવે એ વર્ગ નહોતું, હવે આપણે એક વિસ્તરણ કરવામાં ઘનનું ઉદાહરણ લઈ લઈએ. બે એનો કૌંસ ઉપર ઘન માઇનસની નિશાની, ત્રણ બીનો કૌંસ ઉપર ઘન માઇનસ, ઘન હશે તો અહીંયા ત્રણ આવશે, વર્ગ હશે તો બે આવશે, ઘન હશે એટલે ત્રણ, પેલો ને બીજો કૌંસમાં લખી નાખા. હવે ટુ આ એકવાર આપણે લખી નાખ્યા, હવે વધ્યા કેટલા એકવાર કે ટુ એ માઇનસ ત્રણ બી લખી નાખ્યા આપણે ગુણાકારમાં, તો સૌ પ્રથમ શું કરવાનું અહીંયા આપણે ઘન આપી દેવાનું, ટુ એનો ઘન કેટલો થશે, બેનો ઘન આઠ અને એનો ઘન એટલે આઠ એનો ઘન માઇનસની નિશાની, ત્રણનો ઘન સત્યાવીસ, બીનો ઘન સત્યાવીસ, બીનો ઘન માઇનસના માઇનસ, અહીંયા માઇનસના માઇનસ, શું કમે આમાં કેવી રીતના ગુણાકાર કરવાનો છે, ત્રણ બે છ, છ ત્રણ અઢાર, અઢાર એ બી અહીંયા છે, અઢાર એ બી લખાઈ ગયું, આ કાઉન્સ એમના એમ રાખ્યા છે જી. હવે આ કાઉન્સ આપણે ખોલવાના છે એટલે આ બે પદ સેમ ટુ સેમ આગળના મૂકી દેવાના, પેસ્ટ કરી દેવાના. હવે માઇનસ ને પ્લસ છે આ બેનો ગુણાકાર કરવાનો છે, જેનો સરખલ હું કરું છું, તો અઢાર બે છત્રીસ, બે પ્લસમાં માઇનસ એટલે માઇનસ છત્રીસ એનો વર્ગ અને બી માઇનસ માઇનસ પ્લસ, અઢાર તેરી ચોપન એ બીનો વર્ગ, કારણ કે બી બે વખત આવ્યો આમાં, એ બે વખત એટલે એનો વર્ગ થયો બી, છત્રીસ એ વર્ગ બી વત્તા ચોપન એ બી વર્ગ આપણે એનું વિસ્તરણ મળે છે. હવે અવયવ પાડોમાં આપણે બહુપદી દાખલો જોઈએ, અવયવ પાડોમાં કે ચાર એક્સ વર્ગ વત્તા નવ વાય વર્ગ વત્તા સોળ ઝેડ વત્તા ટુ એક ટ્વેલ સોરી બાર એક્સ વાય ઓછા ચોવીસ વાય ઝેડ ઓછા સોળ એક્સ ઝેડ. તો આપણે આ ત્રણે ત્રણનું પહેલાં તો વર્ગમૂળ કાઢી લેવાનું, તો ટુ એક્સ વર્ગ આનું ટુ એક્સ થાય નો કૌંસ ઉપર વર્ગ દીધો વત્તા ત્રણ વાયનો કૌંસ ઉપર વર્ગ દીધો વત્તા, અહીંયા તમને એમ થાય કે માઇનસ ફોર ઝેડ કેમ દીધો, હાલો સાહેબ અહીંયા આ ક્વેશ્ચન બહુ થાય કે માઇનસ ચાર ઝેડનો વર્ગ કેમ થયો, અહીંયા સાહેબ અહીંયા તો પ્લસ છે. હવે તમને સમજાવી દો, અહીંયા જો તમે પાછળ રકમ દેખાશે ત્રણ, એમાં આ છે ને એ પેલો બીજો છે, આ ગુણાકાર કરીએ આપણે આ પેલો બીજો થાય, બીજો ત્રીજો અને ત્રીજો પેલો. હવે આ માઇનસ માઇનસ વાળા છે ને એમાં સામાન્ય પદ કોણ થયું,
ત્રણ થયું, દેખાય તમને ત્રણ. તો ત્રીજું પદ જ માઇનસ કરવાનું આપણે, બીજું આડુંડું કોઈ પદ માઇનસ કરવાનું નથી. અહીંયા લખી નાખવાનું ત્રણ પદ આ રીતના મળે ને, પેલો બીજો, બીજો ત્રીજું, ત્રીજું પહેલું. હવે બેમાં માઇનસ કેમાં સામાન્ય એ જ જોવાનું. તો ત્રણમાં આમાં ત્રણ આવ્યા સામાન્ય બેમાં, તો ત્રણમાં ત્રીજું સ્ટેપ માઇનસ કરી નાખવાનું. હવે તો આ ઇઝી છે, વત્તા બે ગુણ્યા પેલું બીજું લખ્યું, વત્તા બે ગુણ્યા બીજું ત્રીજું લખી નાખ્યું, વત્તા બે ગુણ્યા ત્રીજું ને પેલું એ લખી નાખ્યું. એટલે શું થશે, હવે બે એક્સ વત્તા ત્રણ વાય ઓછા ચાર ઝેડ એનો કાઉન્સ ઉપર વર્ક કરવાનો. હવે તમે આ રીતના સ્ટેપ પાડો તો એ છે, બાકી આપણો આન્સર આ મળી જાય છે આપણે. તો આ તો આપણે બહુપદીનો ત્રીજો પાઠ, અવયવ પાડો, વિસ્તરણ કરો, કિંમત શોધોનો, અગત્યના દાખલાઓ, આ દાખલા ઉપરથી તમે ઘણી રીતના અલગ અલગ દાખલાઓ ગણી શકશો. જો તમે આમાંથી શીખવા મળ્યું હોય તો મને બહુ આશા છે કે આમાં તમે શીખશો જ ખરેખર. ના શીખ્યા હોય તો તમે પ્લીઝ કોમેન્ટમાં લખજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.